हेलो विद्यार्थी मित्रों, आज आप इंग्लिश ग्रामर में आगनों पॉइंट विषे चर्चा करूँ। आप आजनो पॉइंट है एक्सप्रेसिंग अल्टरनेटिव चॉइस। एक्सप्रेसिंग अल्टरनेटिव चॉइस, हमें अल्टरनेटिव एटले विकल्प, अल्टरनेटिव एटले विकल्प, बराबर। मतलब कि विकल्प एटले शू थाय कि आपने चॉइस आपी होय एमांथी आपणे एकनी पसंदगी करवानी। विकल्प आप्या होय, बे आप्या होय, त्रण आप्या होय, चार आप्या होय, पण अहींया बे ज विकल्प ने आपणे मानवाना छे। एनी गुजरातीमां डेफिनेशन जोई लईए तो ज्यारे कोई व्यक्ति पोतानी पसंदगीनी वात करवा मांगता होय त्यारे आ फंक्शननो उपयोग थाय छे, बराबर। मतलब कि कोई एक व्यक्ति पोतानी पसंदगी बतावे, पोतानो कोई चॉइस बतावे कि बेमांथी वधारे क्यूं सारूँ, का तो बेमांथी एक के नहीं सारूँ, बराबर, का तो पॉजिटिव का तो नेगेटिव, ए चॉइस दर्शावी होय त्यारे आ फंक्शननो उपयोग थाय छे। खेलावी गयो। हवे एना पछी आपणे लैंग्वेज वर्ड्स तरफ जईए, बराबर। लैंग्वेज वर्ड्स एटले के आपणो जे पॉइंट छे अल्टरनेटिव चॉइस, एमा कया शब्दोनो उपयोग थाय अने वाक्य बने, तो ए बे शब्दो छे आइधर ओर अने नाइधर नॉर, जे तमे जोई शको छो। એટલે કહી શકાય કે અલ્ટરનેટિવ ચોઈસની અંદર બે શબ્દો આઈધર ઓર નાઈધર નોરનો ઉપયોગ થાય છે। હવે આઈધર ઓર અને નાઈધર નોરનો ઉપયોગ ક્યાં થાય? તો આઈધર ઓર એટલે બેમાંથી એક, જ્યારે કોઈ બે વસ્તુની પસંદગી આપણને આપી હોય કે બે વસ્તુમાંથી તમારે એક વસ્તુ સિલેક્ટ કરવાની, બરાબર, દેટ મીન્સ પોઝિટિવ। એટલે બે વસ્તુમાંથી એક વસ્તુની પસંદગી કરવાની હોય ત્યારે આઈધર ઓર વપરાય છે, અને જ્યારે નાઈધર નોર એ બેમાંથી એક પણ નહીં, બરાબર, બેમાંથી એકની પણ પસંદગી ન કરવાની હોય ત્યારે નાઈધર નોર વપરાય છે। એટલે આઈધર ઓર એ હકાર સૂચવે છે, જ્યારે નાઈધર નોર એ નકાર સૂચવે છે, બરાબર। મતલબ બેમાંથી એકની પસંદગી સૂચવે છે આઈધર ઓર, અને બેમાંથી એકની પણ પસંદગી નહીં સૂચવનારું છે નાઈધર નોર। હવે આપણે જોવાનું છે સેન્ટન્સ પેટર્ન, બરાબર, વાક્ય કઈ રીતે બને, બરાબર। લાસ્ટ જ્યારે આપણે ટોપિક ગ્રામરનો લીધો હતો ત્યારે મેં તમને એક ખાસ વસ્તુ કીધું હતું કે તમારે ગ્રામરમાં સેન્ટન્સ પેટર્ન બહુ મહત્ત્વનું છે, સેન્ટન્સ પેટર્નને યાદ રાખવાનું। કારણ કે સેન્ટન્સ પેટર્ન તમને યાદ હશે ને તો આપણે ત્રણ ટોપિક, આ એક ટોપિક છે ને એ ત્રણ જગ્યાએ પૂછાય છે, એક છે લેંગ્વેજ ફંક્શન, એક છે કમ્પ્લીટ ધ સેન્ટન્સ, અને એક છે રિસ્પોન્ડ ધ સેન્ટન્સ, બરાબર। એકનો એક ટોપિક ત્રણ અલગ અલગ જગ્યાએ આવે છે, બરાબર। તો ટોપિક એક જ છે પણ પૂછવાની સ્ટાઇલ અલગ અલગ છે, એટલે અલગ અલગ યાદ ન રાખવું પડે। એના માટે હું તમને સેન્ટન્સ ઉપર ખાસ ભાર આપું છું કે તમારે સેન્ટન્સ પેટર્નને તમે યાદ રાખશો તો તમને લેંગ્વેજ ફંક્શનનો ટોપિક પણ આવડશે, કમ્પ્લીટ ધ સેન્ટન્સનો ટોપિક પણ આવડશે, અને રિસ્પોન્ડ ધ સેન્ટન્સનો ટોપિક પણ આવડશે। ખ્યાલ આવી ગયો? એટલે સેન્ટન્સ પેટર્ન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ગ્રામર સેક્શન, ઓકે। હવે સેન્ટન્સ પેટર્ન જોઈ લઈએ તો આઈધર ઓર કે નાઈધર નોર એને આપણે વાક્યની શરૂઆતમાં હોય તો આઈધર ઓર કે નાઈધર ઓર હશે, જો મેં સ્લેશ કર્યું છે, સ્લેશ એટલે બેમાંથી એક, પ્લસ કાં તો કોઈ વર્ડ હશે, કાં તો કોઈ સેન્ટન્સ હશે, મતલબ કાં તો શબ્દ હશે, કાં તો વાક્ય હશે, પ્લસ ઓર કે નોર મૂકવાનું છે, બરાબર। મતલબ આઈધરની જોડે ઓર આવશે, નાઈધરની જોડે નોર આવશે, આ યાદ રાખવાનું, બરાબર। જે રીતે આપણે વર્ડ્સમાં જોયું ને કે આઈધર ઓર અને નાઈધર નોર એની બે જોડી છે, પેલા આઈધરમાં નોર ના લખાઈ જાય અને નાઈધરમાં ઓર ના લખાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું। આઈધરની જોડે હંમેશા ઓર જ આવશે, નાઈધરની જોડે હંમેશા નોર જ આવશે, પ્લસ વર્ડ કે સેન્ટન્સ, બરાબર।
ટૂંકમાં શું થયું કે આઈધર ઓર ની વચ્ચે કાં તો વર્ડ કે સેન્ટન્સ લખવાનું અને બીજી બાજુમાં પણ વર્ડ કે સેન્ટન્સ આવશે. ખ્યાલ આવી ગયો? અહીંયા મેં એક એક્ઝામ્પલ આપેલું છે, એટલે એક્ઝામ્પલને જોઈએ. તો આઈધર ઓ આઈધર આઈ ઓર રાજ ઇઝ હેપ્પી, આઈધર આઈ ઓર રાજ ઇઝ હેપ્પી અને આઈધર રાજ ઓર આઈ એમ હેપ્પી. હવે મેં સેન્ટન્સ તો આપ્યું છે અને પરંતુ સેન્ટન્સની સાથે સાથે એક નિયમ પણ જોડાયેલો છે. જો મેં ક્રિયાપદમાં બોક્સ કર્યું છે, દેખાય છે? જો આ રહ્યું ઇઝ, રાજ ઇઝ, આઈ એમ, ખ્યાલ આવ્યો? એટલે બોક્સ મેં એટલા માટે કરેલું છે કે જેનાથી આપણો એક નિયમ તરવાય છે એટલા માટે. અને નિયમ છે, હું તમને કહી દઉં, કે આઈધર ઓર કે નાઈધર ઓર નોર ગન બંનેનું બંનેમાંથી ગમે તે વાક્ય હોય, પણ જે બીજું વાક્ય છે, મતલબ બીજો વર્ડ કે સેન્ટન્સ હોય, દાખલા તરીકે પહેલું વાક્ય જો રાજ આપ્યું છે, આઈધર ઓર આઈધર આઈ ઓર રાજ ઇઝ, એટલે રાજ આપ્યો છે એટલા માટે આપણે ઇઝ ક્રિયાપદ લીધો. જ્યારે બીજા વાક્યમાં જુઓ, આઈધર રાજ ઓર આઈ જ બદલી નાખ્યું છે, એટલે આઈ છે એટલા માટે એમ લખ્યો. એનો મતલબ શું થયો, એનો નિયમ કેવી રીતે તરવાશે એ હું તમને કહી દઉં. જો વાક્યમાં, ધ્યાનથી સાંભળજો, જો વાક્યમાં કર્તા તરીકે આઈધર ઓર કે નાઈધર નોરનો ઉપયોગ થયો હોય, ત્યારે આવા વાક્યમાં ક્રિયાપદ તરીકે ઓર કે નોર પછી આવતા કર્તાને આધારે એકવચન કે બહુવચન નક્કી કરવું. ફરીથી, જો વાક્યમાં કર્તા તરીકે આઈધર ઓર કે નાઈધર નોરનો ઉપયોગ થયો હોય, ત્યારે આવા વાક્યના ક્રિયાપદ તરીકે ઓર કે નોર પછી આવતા કર્તાને આધારે, ઓર કે નોર પછી આવતો જે કર્તા છે, દાખલા તરીકે પહેલા વાક્યમાં રાજ છે, બીજા વાક્યમાં આઈ છે, તો બીજા વાક્યના કર્તા તરીકે તમારે એકવચન કે બહુવચનવાળું ક્રિયાપદ મૂકવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આ એનું આખું ડિસ્ક્રિપ્શન થશે. આખું ડિસ્ક્રિપ્શન તમારે નોટબુકની અંદર લખવાનું છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે એના વાક્યો તરફ જઈએ. અહીંયા મેં એક્સરસાઇઝ માટે તમને 5 વાક્યો આપેલા છે, એ 5 વાક્યોનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલું વાક્ય છે આઈ વિલ કોલ, પછી લોંગ અંડરલાઇન આપી છે, એટલે તમારે આઈધર ઓર કે નાઈધર નોરના ઉપયોગ દ્વારા વાક્યને પૂર્ણ કરવાનું છે. દાખલા તરીકે હું વાક્ય બનાવું તો આઈ વિલ કોલ આઈધર રામ ઓર શ્યામ. ફરીથી, આઈ વિલ કોલ આઈધર રામ ઓર શ્યામ. બીજું વાક્ય છે ખાલી જગ્યા વિલ હેલ્પ યુ, ખાલી જગ્યા વિલ હેલ્પ યુ. મતલબ જો પહેલા વાક્યમાં પાછળ ખાલી જગ્યા હતી, બરાબર, મતલબ સેન્ટન્સ માટેનું જગ્યા આપી હતી, અને બીજા વાક્યમાં આગળ જગ્યા આપી છે, દેટ મીન્સ તમારે આગળ કંઈક કરતા લખવાનું, બરાબર, તમને મદદ કરશે. કોણ તમને મદદ કરશે? તો આમાં ગમે તે નામ લખી શકાય, મમ્મી પપ્પા લખી શકાય. દાખલા તરીકે આઈધર માય મધર ઓર માય ફાધર વિલ હેલ્પ યુ, બરાબર, આઈધર માય મધર ઓર માય ફાધર વિલ હેલ્પ યુ, બરાબર, કાં તો રામ ઓર શ્યામ વિલ હેલ્પ યુ, ગમે તે લખી શકાય. ત્રીજું વાક્ય છે હી ઇઝ ઇલ, એ બીમાર છે, બરાબર, હી ઇઝ ઇલ. તો એનું વાક્ય કમ્પ્લીટ કરવું હોય તો એ બીમાર છે તો શું થાય કે હી, જો આ વાક્ય આ રીતે બનશે, હી વિલ ઇટ, હી વિલ ઇટ નાઈધર ઇટ આઈસક્રીમ નોર જંક ફૂડ. હી વિલ ઇટ, હી વિલ નાઈધર ઇટ આઈસક્રીમ ઓર ડ્રિંક કો સોફ્ટ ડ્રિંક કાં તો જંક ફૂડ, કોઈ પણ લખી શકાય કે એ બીમાર છે તો આઈસક્રીમ નથી ખાઈ શકતો, જંક ફૂડ નથી ખાઈ શકતો, બરાબર, એ રીતે. જીગર વિલ બાય, જીગર ખરીદશે, બરાબર, શું ખરીદશે? તો બે ચોઈસ આપવાની છે આપણે, કે જીગર વિલ બાય આઈધર શૂઝ ઓર ક્લોથ્સ, કાં તો આઈધર કાર ઓર એક્ટિવા, ગમે તે.
માય ફ્રેન્ડ વિલ ગો, મારા મિત્ર જશે. જશે એટલે અહીંયા આપણે ટૂંકમાં સ્થળ બતાવવાનું છે, બરોબર, કે ક્યાં જશે, તો સ્થળ. તો માય ફ્રેન્ડ વિલ ગો આઈધર ટુ અંબાજી ઓર ટુ આબુ. માય ફ્રેન્ડ વિલ ગો આઈધર ટુ અંબાજી ઓર ટુ આબુ, બરોબર. આ રીતે મેં વાક્ય અહીંયા તમને બતાવ્યા છે. હવે હું એના જવાબ લખીને તમને સમજાવું. જોવા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જવાબ લખેલું તૈયાર છે. પહેલું વાક્ય હતું આપણું આઈ વિલ કોલ, તો આઈધર રાજ ઓર રાહુલ, બરોબર. બેમાંથી એકને કોલ કરે છે એવું બતાવે છે. એટલે ટૂંકમાં તમારે અહીંયા ચોઈસ આપવાની છે. આગળ ખાલી જગ્યા હતી, બરોબર. આગળના મેં તમને બતાવી દીધું કે ખાલી જગ્યા આગળ હોય તો બે વ્યક્તિના નામ લખવાના. આઈધર પ્રિયા ઓર પ્રીતિ વિલ હેલ્પ યુ, ગમે તે લખી શકાય, બરોબર. આગળ મેં તમને સમજાવ્યું કે માય ફાધર, આઈધર માય ફાધર ઓર માય મધર વિલ હેલ્પ યુ, તે પણ લખી શકાય, બરોબર. તમારે ટૂંકમાં ચોઈસ આપવાની છે. હી ઇઝ ઇલ, હી વિલ નાઇધર ઈટ આઈસ્ક્રીમ નોર જંક ફૂડ. જીગર વિલ બાય આઈધર શૂઝ ઓર ક્લોથ્સ, બરોબર. જીગર વિલ બાય આઈધર શૂઝ ઓર ક્લોથ્સ, ખરીદે છે તો ખરીદીમાં તમારે એને ઓપ્શન આપવાના છે કે એ શું વસ્તુ ખરીદી રહ્યો છે. ખ્યાલ આવી ગયો? એવી રીતે માય ફ્રેન્ડ વિલ ગો જાય છે, જાય છે એટલે સ્થળ આવે, એટલે કોઈ બે સ્થળના વિકલ્પ આપવાના. એટલે તમે જ્યારે વાક્ય વાંચશો ત્યારે તમને ખબર પડી જશે કે મારે શું વિકલ્પ આપવાના, નામના વિકલ્પ આપવાના છે કે કોઈ વસ્તુના આપવાના છે કે કોઈ જગ્યાના આપવાના છે. અહીંયા ગો એટલે જવું, જવું એટલે ક્યાંક જગ્યાએ જવાનું હોય તો તમારે જગ્યાનો વિકલ્પ આપવાનો. એટલે આઈધર ટુ આબુ ઓર ટુ અંબાજી, મતલબ કે માય ફ્રેન્ડ વિલ ગો આઈધર ટુ આબુ ઓર અંબાજી, મતલબ મારો મિત્ર કાં તો આબુ જશે કાં તો અંબાજી જશે. એટલે આપણે અહીંયા એને વિકલ્પ આપે. ખ્યાલ આવી ગયો? તો આ રીતનો તમારો આખો ટોપિક છે, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઈસ. એના આ બાજુમાં મેં તમને રૂલ્સ બતાવ્યા છે, આ બાજુમાં તમારી એક્સરસાઇઝ માટેના સેન્ટન્સ મેં આપ્યા છે અને જવાબ લખીને આપ્યા છે. હવે તમારે બીજા પાંચ વાક્યો તો મેં તમને આપ્યા છે, પણ તમારી રીતના બીજા પાંચ વાક્યો એડ કરવાના છે હોમવર્કમાં. ખ્યાલ આવી ગયો? તો બીજા પાંચ વાક્યો તમારે એડ કરી અને આખો ટોપિક તમારે લખવાનો છે. ફરી તમને કહી દઉં કે આ જે ટોપિક છે એ તમારે ત્રણ જગ્યાએ પૂછાય છે. લેંગ્વેજ ફંક્શનમાં પૂછાય છે, કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં પૂછાય છે અને રિસ્પોન્ડ ધ સેન્ટન્સમાં પૂછાય છે. એટલે આ બહુ અગત્યના ટોપિક ચાલી રહ્યા છે ગ્રામરમાં, તો ધ્યાન રાખજો. આ બધી વિગત મેં જે નોટિસ બોર્ડ પર લખી છે એ તમારા ચોપડામાં લખવાની છે, ગ્રામરના ચોપડામાં લખવાની છે, અને એના નીચે પાંચ વાક્યો તમારે એડ કરવાના છે, બરોબર. ઓકે, થેન્ક યુ.